બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભગવાનપુરા માઇનોર કેનાલમાં પાણી છોડાતા સિંધી કુવાના ખેડૂતોના ઉભા મકાઈ દિવેલના પાકમાં પાણી ભરાતા ખેડૂતોમાં રોષ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીક આવેલ સિંધી કુવા ગામના ખેડૂતો ચોમાસા બાદ ખેતીમાં ખર્ચ કરી મકાઈ દિવેલાના પાકને તૈયારી કરેલ અને મસ્ત ખેતર તૈયાર કર્યા અને મકાઈ દિવેલાના છોડ જમીનમાંથી બહાર નીકળ્યા હતા અને બાજુમાંથી પસાર થતી ભગવાનપુરા માઇનોર કેનાલમાં પાણી મોટી માત્રામાં છોડવામાં આવતા સિદ્ધિકુવા ગામના ખેતરોમાં પાણી ભરાયા હતા. પાણી એવા ભરાયા કે ઊભા ખેતરના ચાસ જાણે તરામની જેમ દેખાવા માંડ્યા. મકાઈ અને દિવેલાના ઉગેલનાના છોડ પાણીમાં ડૂબી ગયા હતા, જેને લઈ ખેડૂતો નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ વ્યક્ત કર્યો છે. કેનાલની સફાઈ થતી નથી અને આડેધડ પાણી છોડવામાં આવે છે, જેમાં ફક્ત ખેડૂતોને નુકસાન જાય છે. હાલ તો ખેડૂતો નર્મદા નિગમ સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે. અલ્લારાકા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. બિલ સરદારભાઈ, વારંવાર રજૂઆત કરતા આ કેનાલનું કામ કોઈ કરતા નથી અને મારા ખેતરમાં ઊભા પાકમાં પાણી ઘૂસી ગયું છે. હવે મારે વળતર કોની જોડે માંગવું? એ સહાય કે એને બંધ કરાવો કેનાલ માઇનર, કે ભાઈ એને રિપેરિંગનું કામ લો. હવે વડે વર્ષે મારે ખર્ચા કરી મારે કોને દેવાવાળાને શું આપવું મારે? કેમ કે 20-25 હજાર રૂપિયા ખર્ચો થાય છે મારે. ખેડા મળશે, નીંદા મળશે, બિયારણ છે, એમાં કંઈ મળતું નહીં. ચોમાસામાં બી કંઈ નહીં થયું, હમણાં બી મકાઈ વાવી તો પાણી ઘૂસી ગયું છે. એટલે કેનાલવાળાને કેમ છે, તમે કેનાલ બંધ કરો કે કામ ચાલુ કરો, ગમે તેમાંથી બે રિપોર્ટ મને આલો. કેમ કે મારે હવે લેવા કઈ જવું, કોઈ મને ઉધારે બી નહીં આપે, માલ બી ઉધારે બી નહીં આપે. ચોમાસાનો 50-60 હજારનો ખર્ચો કરી નાખ્યો, પાછો હમણાં કહી લો, હવે કઈ મેં જામ ઉધારે લેવા. એટલે લાંબી તકે વેલ જમ બને એમ વહેલી તકે કેનાલનું કામ ચાલુ કરે. અને અધિકારીને ખાસ જણાવવાનું કે કોઈ અહીંયા અધિકારી કેનાલનો માણસ જોવા આવતો નથી, એટલે એને બી સરકારી ઉપલા લેવલ જોડે એને બી તો કાલો પગાર મફત ન લેશે, વ્યા કે રખડવાનો લેશે, એસીમ બેહેન ખાવાનો. અમારી તડકામાં તપીને આવી મહેનત કરીને અમને પાક નહીં મળતો, અમારે શું કરવું? આવે દેવાવાળાને શું જવાબ આલવાનો અમારે? કે આ શહેર અમારે હારો છે, જરીક બીજા આજુબાજુ એના મારે મોણા જોવાના, તમારા કપા હારો છે, તમારા મકાઈ હારી છે, તમારા દિવેલા હારા છે, હવે મારે કોને કહેવાનું? તમારે નહીં કેમ તો કોને કહેશું? કેનાલવાળા સાહેબોને. એટલે જ્યાં બને એમ વહેલી તકે મારું આ પાણી નિકાલ કરશો. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, ટેસ્ટ ઓફ ભરૂચ. શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાનો સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ મળી રહેશે. ભોજનના શોખીનો અને સ્વાદ પ્રિય જનતા માટે ધ ટેસ્ટ ઓફ ભરૂચ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર અવનવી કાઠિયાવાડી વાનગીઓ મળી રહેશે, જેવી કે ચીઝ પનીર ગોટારો, કાજુ લસણિયા, વઢવાણી ભરેલા મરચાનું શાક, ચીઝ ગાર્લિક ચટપટી રોટલી, મેથી પાપડનું શાક, સ્પેશિયલ ચીઝ પનીરનો ગોટારો, ભરેલા શાકનો ગોટારો, કાઠિયાવાડી ગ્રીન ગુજરાત, ચીઝ પરોઠા, ચીઝ આચારી ખીચડી, ભાખરી પીઝા, રૂમાલી પરોઠા, ખાચિયા મસાલા પાપડ, કાઠિયાવાડી સિઝલર, અમદાવાદ, બરોડા, સુરત, અંકલેશ્વર, ભરૂચ, કાઠિયાવાડી. સ્વાદ હવે પ્રાંતિજના કાટવાડ ખાતે આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર મળી રહેશે. લક્ઝરિયસ રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ કાઠિયાવાડી, સ્વાદ એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. બેસ્ટ કાઠિયાવાડી ભોજનનો સ્વાદ તો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ઉપર જ. સ્વચ્છતાની સાથે સુંદર વાતાવરણ, 50થી વધુ વાનગીઓ હાજર, સુપર ફાસ્ટ સર્વિસ, કાઠિયાવાડી વાનગીઓ સાથે કાઠિયાવાડી જૈન વાનગીઓ પણ મળી રહેશે. કાઠિયાવાડી વાનગીઓમાં કાઠિયાવાડીની શાન સેવ ટામેટા, રીંગણનું ભરતું, સુરતી લીલીસમ ઊંધિયું, ધોરાજી સ્પેશિયલ લસણિયા બટાકા, ભરેલા રીંગણના રવૈયા, સ્પેશિયલ ઠંડા દહીંની ઠંડી તિખારી, કાઠિયાવાડી લસણનું શાક,
કાઠિયાવાડી સાસમાં વઘારેલી રોટલી, મકાઈ ટામેટાનું શાક, લીલા શાકભાજી મિક્સ, દેશી નાની ભરેલી ડુંગળીનું શાક, દેશી શાક ડુંગળી બટાકા, નોવેલ્ટી વાનગી ભરેલા શાકનો ગોટારો, ગામઠી લીલી ડુંગળીવાળી સેવ, ચણા મસાલા, તુરિયા પાનાનું શાક, થેપલા ભાખરી પરોઠા, ઉપરાંત આપણા બાળકો મિત્રો સગા સંબંધીના જન્મદિવસની ઉજવણી પણ આપ કરી શકો છો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. સાદી રોટલી, ઘીવારી રોટલી, ઘીવારો બાજરીનો રોટલો, લસણીયો રોટલો, મકાઈનો રોટલો, જુવારનો રોટલો, આપણો નાનો મોટો કોઈ પણ શુભ પ્રસંગને યાદગાર બનાવો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા ખાતે. કાઠિયાવાડી ચીજ વાનગીઓમાં સ્પેશિયલ ચીઝ બટર મસાલા, સ્પેશિયલ ચીઝ સેવ ડુંગળી, સ્પેશિયલ કાઠિયાવાડી ચીઝ લીલી ડુંગળી કાજુ, કાઠિયાવાડી સેવ કાજુ, કાજુ ગાંઠિયાનું શાક. રેસ્ટોરન્ટમાં ભોજન બાદ મુખવાસની સાથે બાળપણની યાદો તાજી કરો. સ્વાદની વાનગીઓમાં ખજાનો એટલે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા. આજે જ મુલાકાત લો શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા, હિંમતનગર ચિલોડા નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કાટવાડ પાસે, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. વિનાયક સુપરમાર્કેટ, આપણા જીવનની જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ હવે વિનાયક સુપરમાર્કેટમાં એક જ સ્થળે હોલસેલ ભાવે મળી રહેશે. દરેક પ્રકારની દારૂ, ચોખા, સિંગતેલ તથા કપાસિયા તેલ, ગોળ, ખાંડ, ચા, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, મરી મસાલા પેકિંગ તથા છૂટકમાં મળી રહેશે. વિનાયક સુપરમાર્કેટમાં એકવારની ખરીદી કાયમી બની રહેશે. ઉત્તમ ક્વોલિટી સાથે વ્યાજબી ભાવની ખાતરી. જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ લેવા માટે હવે આમ તેમ ભટકવાની જરૂર નથી. બધી જ ચીજવસ્તુઓ હવે એક જ સ્થળે હોલસેલ ભાવે માત્ર વિનાયક સુપરમાર્કેટમાં મળી રહેશે. સૂકા મેવામાં દ્રાક્ષ, બદામ, કાજુ, પિસ્તા, ખજૂર, ખારેક, અખરોટ, ટોપરું, જલદારૂ સહિતના સૂકા મેવાઓ મળી રહેશે. શુદ્ધ અને સાત્વિક ચીજ વસ્તુઓ સાથે પ્રમાણિકતાનું અભય વચન. ચોકલેટ, બિસ્કિટ, વેફર્સ, ચવાણું, સિંગચણા, પાપડ, ગમરા, ઘી, અથાણું મળી રહેશે. વર્ષો વર્ષ આપનો અમારા પર વિશ્વાસ બની રહે તેવી આશાઓ આપણા હૃદયમાં જડશે. ખમણ, ઢોકળા, ઇડલી, ખોટાનો લોટ કંપનીના પેકિંગમાં મળી રહેશે. બધી જ જરૂરિયાતની ચીજવસ્તુઓ એક જ સ્થળે મળી રહેશે, જે છે વિનાયક સુપરમાર્કેટ. કોલગેટ, સાબુ પાવડર, શેમ્પૂ, વાસણ ધોવાનું લિક્વિડ, ઓલ આઉટ, બોડી લોશન સહિતની ચીજવસ્તુઓ મળી રહેશે. હવે જીવન જરૂરિયાતની બધી જ ચીજવસ્તુઓ એક જ સ્થળે હોલસેલ ભાવે વિનાયક સુપરમાર્કેટમાં મળી રહેશે. શુભ પ્રસંગોમાં હોલસેલ માલ સામાનનો ઓર્ડર પણ લેવામાં આવશે. જીવન જરૂરિયાતની દરેક નાની મોટી ચીજવસ્તુઓ શુદ્ધ, ફ્રેશ અને હોલસેલ ભાવે મળી રહેશે વિનાયક સુપરમાર્કેટમાં. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન એટલે વિનાયક સુપરમાર્કેટ. સ્થળ વિનાયક સુપરમાર્કેટ, શિવાંશ કોમ્પ્લેક્સ, સલાલ સોનાસણ ચોકડી, નેશનલ હાઈવે નંબર 8, સલાલ.